फानस नो दीवो एना मोढ़ा तरफ आ तो ताजो परनेलो वरराजा सापे डंख मार्यो चेर चढ़ी गयो 10 मिनिट में खेल खत्म थई नवी नवेली वह मेरेज पछीनी पहली नाइट छे केटला सुंगला केटला अभरखा बाईए राख्या छे कोण समाचार आपे आ छोकरी ने के तू तारा सासरिया मां पग मुके पहला तो तारे वैधव्य आवी गयुं छे तारू सौभाग्य खतम थई गयुं छे तारी सेठी ना सिंदूर भूसी नाखवाना छे अने तारी हाथ नी बंगड़ीओ तोड़ी नाखवानी छे नीचे मोढ़े उभा छे बाई पण मरदनी दीकरी हती શું થયું છે બોલો કેમ બોલતા નથી ને કેમ દેખાતા નથી બાઈને સમજતા વાર ન લાગી એને કીધું નક્કી કઈ ગરબડશ શું થયું ઓ ગયા આ બાઈએ પોતાની છતી પર પથ્થર મૂકી દીધો ને સાસરામાં પગ મૂક્યો છે કેવા કર્મના ઉદય હોય છે લગ્ન કરીને સાસરિયામાં પગ મૂકે પહેલા તો વિધવા બની ગઈ છે પણ એ જમાનાના એ સાસુ ને સસરા પણ બહુ ઉદાર હતા બેટા ચિંતા નહીં કરતી તારે અહીંયા રહેવું હોય તો જિંદગી સુધી તને સાચવશું દીકરીની જેમ તારે તારા પિયર જવું હોય તોય તને જવાની છૂટ અને તારે રીમેરેજ કરવા હોય તો અમે કરાવી આપશું આ હું તમને 80 વર્ષ પહેલાની વાત કરું છું 75 વર્ષ પહેલાની જે જમાનાની અંદર રીમેરેજ તો શું પિયર પણ ન જવાય આખી જિંદગી વિધવા થઈને ઘરમાં સાસરિયામાં રહેવાનું હોય અને એ વખતે આ બાઈ ને કહે છે બેટા 3 વિકલ્પ છે 3 ઓપ્શન તારી જે ઈચ્છા હોય સાંભળજો આ બાઈએ શું જવાબ આપ્યો છે આજની એક રાત મને આપી દો ચિંતન કરવા માટે આવતીકાલે સવારે જવાબ આપું છું આખી રાત પોતાની રૂમમાં બેસીને એને જાગરણ કર્યું છે મારા કર્મ ભારી લાગે છે એના જ કારણે લગ્ન થતાની સાથે મને વૈધવ્ય આપ્યું છે કોને ખબર આ કર્મ કેટલું ભારે હશે આવતીકાલે ફરીવાર લગ્ન કરું તો ફરીવાર વૈધવ્ય ન આવી શકે આવી શકે એવરીથિંગ ઇઝ પોસિબલ તો અહીંયા રહું પપ્પાના ઘરે જઉં રીમેરેજ તો નથી જ કરવા એક ભાવમાં મારે 2 ભાવ નથી કરવા મારા કર્મ ભારી છે હું નવા પાપ સુકામે બાંધું ના આખી રાતનું જાગરણ અંતે સવાર થતા એને નિર્ણય લઈ લીધો મારે સાસરે નથી જવું મારે પિયરમાં નથી જવું મારે રીમેરેજ પણ નથી કરવા મારે બોલો દીક્ષા લે સવાર પડતા સાસુ અને સસરાને કહી દીધું મને દીક્ષાની અનુમતિ આપી મા બાપ સમજાવે બેટા વિચારીને નહીં નહીં આપી દો અને આ બાઈએ દીક્ષા લીધી આજે પણ આ બાઈ એટલે આ સાધ્વીજી મહારાજ જીવતા છે રાજસ્થાનની અંદર હશે અમદાવાદ સાબરમતીમાં તેઓ ચોમાસા કરી ગયા છે તમે ઘેટીથી ઉપર ચડો ત્યારે શત્રુંજય શણગાર નામની ટૂંક આવે છે આ ટૂંકના પ્રેરણાદાતા સાધ્વીજી મહારાજ અને નીતિસુરી સમુદાયમાં અર્યંશિત સુરીજીની આજ્ઞામાં એમણે આ ચારિત્ર જીવન પાળતા એમનું નામ સાધ્વી શ્રી લલિત પ્રભાશ્રીજી જેને જૈન સંઘ લેરા મહારાજ તરીકે ઓળખે છે આપણા ગુજરાતી કરતા રાજસ્થાનીઓમાં તો બહુ ફેમસ છે એમને પ્રેરણાથી રાજસ્થાનમાં પણ સંખેશ્વર પાર્શ્વનાથનું ભવ્ય તીર્થ બન્યું છે આને કહેવાય સહી ડિસિઝન હમ ડિસ્કસ કરતે હૈ ડિસિઝન નહીં લેતે આને કહેવાય ડિસિઝન ભગવાન કે છે આવા વિરલા હશે બાકી તો આ સંસારમાં જરાક દુઃખ આવ્યું એને દૂર કેમ કરવું સુખને કેમ મેળવવું સુખને કેમ ભોગવવું મોટાભાગના જીવો આવા છે નંબર 2
राजा पुण्यपाल कहे छे मैं बीजा सपना में वांदरो जोयो छे, आ वांदरो झाड़ ऊपर छे, एना ग्रुप साथे छे अने एना शरीर ऊपर चोपड़ी रहो, शू खबर छे? विष्ठा। डाया वांदरा त्यांथी पसार थाय एटले पूछे छे, भाई शू करो छो? अरे अमे चंदन चोपड़ीए छे, परफ्यूम लगाविए छे। आवो आवो तमे भी लगाओ। अरे देखाय छे विष्ठा ने पाछा के चंदन। यस आ चंदन छे, तमारी आंखो मां कंईक गड़बड़ छे माटे तमने विष्ठा देखाय, आ तो चंदन छे। राजा पुण्यपाल पूछे भगवान आनो मीनिंग शू? भगवान कहे छे अमारा आचार्य ने लागू पड़े छे। जो भगवाने कोई नी शरम नथी राखी, अमारा माइनस तमारी सामे मुक्या छे, तमारा माइनस अमारी सामे मुक्या छे, आपणे बन्ने समझी અને આપણા જીવનમાંથી આ માઇનસોને રવાના કરવાના જ। ભગવાન કહે છે વાંદરો ચંચળ હોય એમાં મારા આચાર્યો ચંચળ રહેશે, જલ્દીથી ડિસિશન નહીં લઈ શકે। આ પાંચમા આરાનો પ્રભાવ છે, આમાં આચાર્યોને ગુનો આપવા ગુનેગાર ગણવા કરતા આ પાંચમા આરાના કાળનો પ્રભાવ છે કે જેના કારણે સહી ડિસિશન નહીં લિયા જાયગા।